હવે વાત દાહોદની જે વરસાદી માહોલની વચ્ચે નદી નાળા છલકાયા છે ખજૂરી ગામ નજીક ગરનાળામાં પાણી ભરાયા નદી ઉભરાતા રેલવેના ગરનાળા અને રોડ પર પાણીએ કબજો જમાવ્યો છે અને તેના કારણે ખજૂરી ગામમાં જતો રસ્તો બંધ થઈ ગયો પરિણામે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે જોકે દર આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે છતાં પણ હજુ સુધી કોઈ સુધારો નથી આવ્યો ધોધમાર વરસાદથી શહેરોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો હાલ દશ્યો આપણે બતાવવા માંગીશ હાલ જે ખજૂરી ગામ છે ને ખજૂરી ગામમાં જે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે જે નદી આવતા હાલ તો તમામ જગ્યાએ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને અનેક જગ્યાએ પાણી ભરાતા અને મુખ્ય કહી શકાય કે જે નીચે એટલે કે આ રેલવેટેકની જે જેતો રસ્તો છે તે રસ્તો બંધ થયો છે એટલે કે લોકો હવે સંપર્ક પી થયા છે તેમ કહી શકાય કારણ કે જે રસ્તો છે આવા જવાનું બંધ થતા ગ્રામજનો અટવાયા છે કેટલાક સમયથી ગ્રામજનો જે રસ્તાની માંગ કરી રહ્યા છે જેથી કરીને હાલ તો લોકોને હાલાકી પડી રહી છે દ્રશ્યો આપ જોઈ શકો છો જે વ વરસાદી પાણી એટલે કે જે નદીના પાણી આવતા હાલ તો અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેથી કરીને ગ્રામજનો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે હાલ તો ગ્રામજનોના ક્યાં પ્રમાણે તેઓને અવરજવર માટે એક રસ્તો થાય જેથી કરીને ચોમાસામાં થતી તેમને મુશ્કેલી છે તે ન જોવી મળે મનીષ જૈન એ બીપી અસ્મિતા દાહોદ બાદ અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે ત્યારે ખજૂરી ગામમાં પણ નદી નાળા છલકાતા અવર જવર કરવાનો રસ્તો છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે દ્રશ્યો આપ જોઈ શકો છો મારી પાછળ હાલ તો જે મુંબઈ દિલ્હી માર્ગ છે તેની નીચે હાલ જે જોઈ શકો છો જે જવાનો રસ્તો છે ત્યાં પાણી ભરાયા છે નદી નાળા છલકાતા આ જ પરિસ્થિતિ આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે ખાસ કરીને જે ગ્રામમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે પણ આ જે રસ્તો છે ત્યાંથી ગ્રામજનો હાલ તો બહાર જતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ગ્રામજનોને હાલ તો મુશ્કેલી વેઠવા વાર આવ્યો છે કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું કે તેઓને કયા પ્રકારની પરેશાની શું કહેશો હાલ જે રસ્તો બંધ થયો છે તે અમારા ગામમાં ગામ ખજૂરીમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ત્રણ નાળા બનાવ્યો સરકારે તો એ નાળા નાના કોઈ કામના નહીં ઓવરફ્લો થાય છે તો આવા જવાનો રસ્તો બંધ થાય જાય અમારે છોકરા સ્કૂલ જવાનું હોય કોઈ એમ્બ્યુલન્સ બોલાવવાની હોય તો આવવાની કોઈ દિક્કત પડે નહીં તો સરકારીની વ્યવસ્થા અમારી કરે કહી શકાય કે જે વ્યવસ્થા કરવાની વાત છે સરકારની શું કે હાલ જે પાણી અહીં જે ભરાયા છે ને રસ્તો તમે વિવણા રસ્તો થઈ ગયા શું અમારે સાહેબ પાણી આવે ને ત્યારે અમને આ રસ્તો આખો ચોમાવો બંધ બંધ રહે છોકરા ભણવા કાં જાય નિહાળે જવાય નહીં આવડ જાવર કાં કરવાનું અમને આ પૂલિયા ખાલી નાળા બનાવી દીધા તો નાળા કોઈ મતલબ નહીં મળે ને પુલ બનાવતો હોય તો પાણી નીચેથી નીકળે અત્યારે નાળા પેક થઈ જાય નાળા પેક થઈને વધારે ઓવરફ્લો થઈને પાણી નીકળે છે હાલ જે નદી ભરાયા છે જેનાથી કેટલી મુશ્કેલી લોકો અત્યારે જે પાણી ભરાય છે એ લગભગ આજથી ઘણા વર્ષો મતલબ જ્યારથી જે ખજૂરી પંચાયત બની હોય ત્યારથી આવી રીતે જો માણસો મુશ્કેલીમાં થતા હોય તો સરકારને એક જ અમારે આદેશ કરવો છે કે અમારે જે જે જન જીવન જરૂરિયાત જે વસ્તુઓ જે વસ્તુઓ જોઈએ છે એ વસ્તુ અત્યાર સુધીમાં અમને કોઈ મળી નથી સાહેબ કેમકે અત્યારે જો નાના બાળકો આઠથી દસ અને બાર જે કોલેજના જે છોકરાઓ અત્યારે ભણવા જાય છે અત્યારે આજે તો ભલે રવિવાર હશે પણ આ જો બીજા દિવસોમાં અત્યારે જો છોકરાઓ કોલેજ કે ભણવા જતા હોય આવા ધોરધાર વરસાદમાં નંદી આવતી હોય પૂર આવતો હોય એમાં કઈ રીતે મુશ્કેલી આવી જો વહી જાય તો એમને જીવન જોખમમાં દઈ અને બાળકો ભણવા જાય છે આ માટે અમારે સરકારને આદેશ છે કે આમાં કોઈ નિકાલ લાવે એવી અમારી પ્રાર્થના છે જે રસ્તો હાલ પાણીમાં થયો છે તમે કરી હોય આગળ કે આવું થયું આમ તો રજૂઆત તો ઘણી બધી કરી છે ગામ પંચાયત દ્વારા પણ કરી છે તાલુકા દ્વારા પણ કરી છે પણ અમારે જે આગેવાનો તો ઘણી બધી કોશિશ કરે છે પણ જે ઉપલા જે અધિકારીઓ નેતાઓ છે એ અમારી કોઈ સાર સંભાળ કરતા નથી સાહેબ હાલ જે રસ્તો બંધ થયો છે કયા રસ્તો તમારે અવર જવર થઈ શકે કયા પ્રકારની મુશ્કેલી તમને મેન અમારા ગામ જે ગામને અવર જવર સોવીસ કલાક માટે આ રસ્તો નીકળવા માટે તૈયાર છે બીજો રસ્તો ખરો પણ ત્યાં પણ આવી રીતે પાણી નદી ઉપર અને જે નાળું બનેલું છે ત્યાં પાણી આવી રીતે જ પાણી ભરાઈ જાય ત્યાં પણ એવી નવી જ મુશ્કેલી છે કાળી તળાવ પંચાયતમાં ત્યાં પણ જે નાળું બનાવ્યું છે ત્યાં પણ આવી જ મુશ્કેલી છે સાહેબ હવે અમારે શું કરીને આ નાના બાળકો જે ભણવા જાય છે એના માટે અને અમારા જે ગામ ગામજનો માટે જે મુશ્કેલી છે એ મુશ્કેલીનો હલ જલ્દીથી જલ્દી નીકળે એ અમારો આદેશ છે ખાસ કરીને ગ્રામજનો હેરાન છે અનેક રજૂઆત કરી પણ કોઈ સમસ્યાનો નિકાલ નહીં દ્રશ્યો એકવાર ફેર આપણે બતાવવા માંગીશ જે આપ જોઈ શકો છો બાળકો છે અનેક લોકો એથી પસાર થતા હોય છે અને કોઈ જીવનું જોખમ થાય તેવું પણ કહી શકાય પણ હાલ તો જે પ્રશાસન કોઈ પણ પ્રકારની સૂગ ન લઈ રહ્યો હોય તેવું હાલ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે મનીષ જૈન બી અસ્મિતા દાહોદ